કુતિયાણાની સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એક તરફ દવાના જથ્થાનો નાશ કરાયો છે તો બીજી તરફ હોસ્પિટલના પટાંગણમાં દારૂની ખાલી બોટલો પડેલી કેમેરામાં કેદ થઈ હતી. અગાઉ લોકોએ હોસ્પિટલ દ્વારા ખાનગી દુકાનમાંથી દવાઓ લાવવાની ફરજ પડાઈ છે તેવી અનેક ફરિયાદો કરી હતી, પરંતુ તેના પણ કોઈ પગલાં લેવાયા નહોતા. પરંતુ આ વખતે હોસ્પિટલના જ દવાના જથ્થાનો નાશ કરાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે સરકાર તરફથી ગરીબ લોકોને અપાતી દવાનો નાશ કરીને તબીબો પોતાના ફાયદા માટે બહારથી દવા લાવવા માટે લોકોને ફરજ પાડે છે. બીજી તરફ હોસ્પિટલમાંથી 200 જેટલી દારૂની ખાલી બોટલો મળવા પામેલ પણ હોસ્પિટલના સત્તાધીશો ચૂપ્પી સાધીને બેઠા છે. તેઓ આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગુજરાત દારૂ બંધી છે, છતાં આ દારૂનું બોટલો ક્યાંથી આવે છે, કોણ પીવે છે અને શું કરે છે તે હોસ્પિટલના ડૉક્ટરોને પણ જાણ છે. જે કુતિયાણાના ડૉક્ટરો જે દવા બહાર મેડિકલમાંથી લખી આપે છે, મેડિકલમાં સરકારી મેડિકલમાં જે દવા છે તેનો બારી અને નિકાસ કરીને કર્યો છે, એ કયા કારણે કર્યો છે? ખરેખર આ દવા ગરીબ માણસો જે લેવા જાય છે એને મળતી નથી.